વાત કરીએ તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. તમે આપને જણાવી દઈએ કે સુરત શહેરના પૂર્ણા કુંભારિયા રોડ પર આવેલા રઘુવીર સિલેમ માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ એટલી વિકરાળ છે કે મોડી રાત્રે લાગેલી આગ પર સવારે 7 વાગ્યા સુધી પણ હજી સુધી પણ કાબુ નથી મેળવી શકાયો. હજુ સુધી પણ બિલ્ડિંગમાંથી જ્વાળાઓ જે છે તે નીકળી રહી છે. 14 માળના રઘુવીર માર્કેટના તમામ માળ આગની ઝપેટમાં આવી ચૂક્યા છે. આગ પર કાબુ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ઉપરાંત બારડોલી, સચિન, નવસારી સહિત આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે. સદનસીબે હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી, ત્યારે 6 કલાક બાદ પણ આગ જે છે તે બેકાબુ બનેલી જોવા મળી રહી છે. સતત પ્રસરી રહી છે આગ. હજુ પણ કહેવાય કે આગમાં બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. હાઈ રાઈઝ બિલ્ડિંગમાં આગ જે છે તે બેકાબુ બની રહી છે. બિલ્ડિંગનો કેટલોક ભાગ ગેરકાયદેસર હોવાનો દાવો પણ સામે આવ્યો છે. તો સુરતની આગ પર પણ ઘણા બધા સવાલો જે છે ઉભા થઈ રહ્યા છે. આના પહેલા પણ 8 જાન્યુઆરી 2020 રોજ અહીં જ આ જ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે સુરતથી અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી જોડાઈ ચૂક્યા છે. મયુર, જે આગ લાગી છે 6 કલાક બાદ પણ હજુ આગ પર કાબુ નથી મેળવી શકાયો, આગ બેકાબુ બનેલી જોવા મળી રહી છે, શું માહિતી? માર્કેટમાં આગ લાગી છે. અગાઉ પણ 15 દિવસ પહેલા આ જ માર્કેટમાં આગ લાગી હતી, પરંતુ હાલ જે વહેલી સવારે આગ લાગી છે. કિસાન આગ લાગતા સુધી કોડ જાહેર કરવામાં આવ્યો છે. 7 માળની માર્કેટમાં આગની તપેટમાં આવી ગઈ છે. કહેવાય છે કે જેવી રીતે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને સાથે 7 માળમાં આગ પ્રસરી છે. 3 હાઇડ્રોલિક ફેનથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જેવી રીતે જે રઘુવીર માર્કેટમાં જે બિલ્ડિંગ છે તેમાં આગ લાગી છે, તે ભીષણ આગ હોવાને કારણે આગ બેકાબુ બન્યો છે. મહત્વની વાત એ છે કે 9 નિયમિત આ માર્કેટ છે, થોડાક સમયમાં આ માર્કેટ તૈયાર થઈ હતી, પરંતુ જે રીતે જે એલિવેશન છે તે માર્કેટની જે બિલ્ડિંગને આગળના ભાગે જે એલિવેશન બનાવવામાં આવેલું છે, પ્લાસ્ટિકનું એલિવેશન હોવાને કારણે આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અને 15 દિવસ અગાઉ પણ આ જ માર્કેટમાં આગ લાગી, ત્યારે ફરીથી આગ લાગતા ફાયર તંત્ર દોડતું થઈ ગયું છે અને આજુબાજુના વિસ્તારોમાં પણ ગભરાટનો માહોલ ફેલાઈ ગયો છે. પરંતુ જેવી રીતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, આ તો ફાયર વિભાગની ટીમ દ્વારા હાઇડ્રોલિક ફેન મારફતે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા 15 દિવસ પહેલા એટલે કે 8 જાન્યુઆરીના રોજ પણ આ જ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી ને આજે પણ આ જ કોમ્પ્લેક્સમાં આગ એટલી બેકાબુ બનેલી છે કે હજુ પણ 7 કલાક વીતવા છતાં પણ હજુ આગ પર કાબુ નથી મેળવી શકાયો. તો આગ લાગવા પાછળ કયા કારણ જવાબદાર હોઈ શકે, કારણ કે બિલ્ડિંગનો ઘણો ભાગ જે છે ગેરકાયદેસર હોવાની બાબત પણ સામે આવી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો અગાઉ જ આ જ માર્કેટમાં આગ લાગી હતી 15 દિવસ પહેલા, ત્યારે પણ કોઈ કારણોસર આગ લાગી હોવાનું વાત જાણવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી આગ લાગી છે, ત્યારે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું આજ પ્રાથમિક કારણમાં બહાર આવી રહ્યું છે. જી મર, કોઈ કારણ હજી સામે નથી આવ્યું, જાનહાનીના અત્યારે કોઈ સમાચાર નથી, પરંતુ વેન્ટિલેશનના અભાવના કારણે આગ બેકાબુ બની હોય તેવા સમાચાર ચોક્કસ સામે આવી રહ્યા છે. 50થી વધુ ફાયર ફાઇટરો જે છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે અને હજુ પણ આગ કાબુમાં નથી મેળવાઈ. હજુ કેટલો સમય લાગશે આગને કાબુમાં લેવા? ચોક્કસથી વાત કરવામાં આવે તો આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. 7 માળની જે માર્કેટ છે આખી માર્કેટ આગની લપેટમાં આવી ગઈ છે, કારણ કે જે મેં બિલ્ડિંગની આગળના ભાગે જે એલિવેશન કરવામાં આવ્યું છે તે પ્લાસ્ટિકનું એલિવેશન છે, આ પ્લાસ્ટિકના એલિવેશનમાં પણ આગ પ્રસરી છે, તેને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે કહી શકાય કે હજુ 2-3 કલાક સુધી આગને કાબુ લેવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને હજુ પણ સમય લાગે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મયુર, કાપડનો ખાસ માલ હતો અને જેના કારણે કરોડોના માલ નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે, શું કહેશો? ચોક્કસથી વહેલી સવારથી જે આગ લાગી છે 3-4 કલાક થઈ ચુક્યા છે, ત્યારે હજુ પણ આગ બેકાબુ બની રહી છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે 40-50 જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને
રીતે આપણે કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યો છે. વિકેલ કોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતે આગળ બેકાબુ બન્યું છે ત્યારે લાખો રૂપિયાનો સાડીનો જથ્થો જે ગોડાઉન તરીકે ત્યાં ઉપયોગમાં થતો હતો તે મોટી સંખ્યામાં સાડીનો જથ્થો પણ ભરીને ખાસ થઈ ગયો છે. આક્ષેપ તે પણ થઈ રહ્યા છે કે ફાયર ના જે વ્યક્તિઓ આવ્યા, ફાયર ફાઈટર્સ જે આવ્યા, તેમની પાસે પૂરતા સાધન ન હતા, પાણી પૂરતું ન હતું અને તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે. તેની સાથે સાથે 8 જાન્યુઆરીએ જ્યારે આવી ઘટના બની ત્યારે કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા, કોઈ એક્શન નહોતું લેવામાં આવ્યું અને તેના કારણે આ બીજી ઘટના બની રહી છે. અત્યારે આજનો આ દિવસ જે છે 6 કલાકથી પણ વધારે સમયથી આગ બેકાબુ બની રહી છે અને હજુ પણ આ કાબુમાં આવવાનું નામ નથી લઈ રહી. કા પગલાં તંત્રની શું કાર્યવાહી? મહત્વની વાત એ છે કે સુરતમાં પણ અગાઉ અમની જાણ જેવી ઘટના બની છે, જયારે ફાયર વિભાગ સતર્ક થયું હતું ને જે તે બિલ્ડિંગોમાં જે ફાયર સેફ્ટીના અભાવ હોય છે તેને સીલ મારવાની કામગીરી શરૂઆત મારી હતી, પરંતુ ફરીથી જે તે જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ને જે તે જેવી સ્થિતિ સામે આવી રહી છે ને અવારનવાર વખત આગના બનાવો બની રહ્યા છે. ફાયર સેફ્ટીના અભાવના સાધનો પણ ન હોવાના કારણે પણ આવા બનાવો બનતા હોવાની વાત પણ સામે આવી છે. એટલે તંત્રની પણ બેદરકારી કહી શકાય છે. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા મયુર ને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 200 થી વધુ ફાયરના કર્મચારીઓ જે છે તે આગને કાબુમાં લેવા માટે જહેમતમાં લાગી ચુક્યા છે, પણ 6 કલાકથી વધુ સમય વીતવા છતાં હજુ આગ પર કાબુ નથી મેળવી શકાયો. આગ બેકાબુ બનેલી જોવા મળી રહી છે. હજુ પણ કોમ્પ્લેક્સમાંથી જ્વાળાઓ બહાર આવતી જોવા મળી રહી છે. ત્યારે આપને જણાવી દઈએ કે કોર્ટના હુકમના તિરસ્કાર અંગે કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવશે. આ પહેલા 8 જાન્યુઆરીના રોજ આગ લાગી હતી આ જ કોમ્પ્લેક્સમાં અને આજે જે છે ફરી એકવાર આ જ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે 15 દિવસ બાદ આ એક જ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. 15 દિવસ પહેલાં કદાચ જ્યારે 8 જાન્યુઆરી આગ લાગી હતી ને ત્યારે કોઈ પગલાં ભરવામાં આવ્યા હોત, સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવ્યા હોત, જવાબદાર સામે લાલ આંખ કરવામાં આવી હોત તો આ ઘટના આજે ન બનત. પણ આજે 15 દિવસ ફરી એ જ જગ્યાએ એ જ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. જો કે જાનહાનિના સમાચાર નથી, પરંતુ કરોડોના માલનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદમાં MC દ્વારા